गुड मॉर्निंग विद्यार्थी મિત્રો, આગળના વિડિયોમાં આપણે જોયું કે એક વર્તુળ હતું અને એની ઉપર રેખાખંડ દર્શાવેલા હતા, એટલે કે બિંદુઓ દર્શાવેલા હતા, અને આપણને શું આપ્યું હતું, રેખાખંડના નામ આપેલા હતા, OP કે BQ જે હોય તે, બરાબર. એના ઉપરથી આપણે શોધ્યું કે એને વ્યાસ કહેવાય કે ત્રિજ્યા કહેવાય. હવે આજે આપણે એનાથી વિરુદ્ધ શીખીશું. આજે આપણે શીખીશું કે વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય, એટલે કે આપણને જે વર્તુળોની આકૃતિ આપી છે એના ઉપરથી આપણે વર્તુળનું કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ અને જીવા શોધીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ શિક્ષણ કાર્ય આપણે શરૂ કરી દઈએ. ચાલો તો જોઈએ, આપણે નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન, વર્તુળનું કેન્દ્ર જણાવો. હવે વર્તુળનું કેન્દ્ર વિશે તો આપણે શીખી ગયા છીએ કે વર્તુળનું કેન્દ્ર એટલે કે મધ્ય બિંદુ. તો એ શું છે, ત્યાં કયું નામ આપેલું છે, ઓ. તો વર્તુળના કેન્દ્ર જણાવો. તો વર્તુળનું કેન્દ્ર છે ઓ. હવે જો વર્તુળની ત્રિજ્યાઓ કેટલી છે, કઈ કઈ, હવે આપણે પહેલા એની ત્રિજ્યાઓ લખીશું તો આપણને ખબર પડશે કે કેટલી ત્રિજ્યાઓ આ વર્તુળ ઉપર આવેલી છે, બરાબર. તો આપણે જોઈએ કે આની અંદર વર્તુળની ત્રિજ્યાઓ કેટલી છે. તો પહેલા આપણે જોઈએ અહીંયાથી, બરાબર. તો વર્તુળની ત્રિજ્યાઓ પહેલા તો BO, પછી આટલેથી આપણે એની ત્રિજ્યા થઈ કે જેનું અંત્ય બિંદુ, બરાબર, એક વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ ઉપર હોય, બરાબર. તો PO 2, પછી આ પણ થશે OQ, બરાબર ને, OQ, પછી આ પણ થશે MO અને આ પણ થશે, બરાબર ને, AO. કયું થશે, AO, બરાબર. આ સિવાય બીજું કોઈ છે કે જે વર્તુળ ઉપર એનું એક અંત્ય બિંદુ હોય અને બીજું એનું મધ્ય બિંદુ એનું એક અંત્ય બિંદુ હોય, બરાબર. તો આ સિવાય આપણને બીજું કોઈ દેખાતું નથી. તો આપણે જોઈ લઈએ કે 1, 2, 3, 4 અને 5, તો આ વર્તુળની કેટલી ત્રિજ્યાઓ આપણને મળી, તો કે આ વર્તુળની આપણને 5 ત્રિજ્યાઓ મળી, બરાબર. હવે આગળ જોઈએ, વર્તુળના વ્યાસ કેટલા છે. હવે વ્યાસ પણ આપણે શીખી ગયા કે જે વર્તુળના મધ્યમાંથી પસાર થતો હોય અને એના બંને અંત્ય બિંદુઓ ક્યાં આવેલા હોય, વર્તુળ ઉપર આવેલા હોય. તો જોઈએ કે કોના અંત્ય બિંદુઓ વર્તુળ ઉપર આવેલા છે. તો પહેલો તો આ A અને B, તો A અને B રેખાખંડ AB. પછી બીજો જોઈએ તો રેખાખંડ PQ, તો રેખાખંડ P અને Q. હવે બીજો જોઈએ, છે કોઈ બીજો વ્યાસ, બરાબર. અહીંયા ગાડી બીજો કોઈ વ્યાસ જોવા મળતો નથી, બરાબર ને. હવે તો વર્તુળના વ્યાસ આપણને કેટલા મળ્યા, તો કે વર્તુળના આપણને 2 વ્યાસ મળ્યા, જે વર્તુળના મધ્યમાંથી પસાર થાય છે અને એના બંને અંત્ય બિંદુઓ ક્યાં આવેલા છે, વર્તુળની ઉપર આવેલા છે. હવે જો વર્તુળની જીવાઓ કેટલી છે અને કઈ કઈ. હવે વર્તુળની જીવા એટલે કે એના બિંદુઓ વર્તુળના ઘટક હોવા જોઈએ. તો જુઓ અહીંયા ગાડી A અને P, શું છે, E અને P, રેખાખંડ AP. પછી બીજો રેખાખંડ B અને Q, તો રેખાખંડ BQ. પછી જુઓ, હવે આપણે આગળ શીખી ગયા, ભલે એ મધ્ય બિંદુમાંથી પસાર થતો હોય એને આપણે વ્યાસ કહીએ છીએ, બરાબર ને. વર્તુળના મધ્યમાંથી પસાર થતો હોય અને બંને અંત્ય બિંદુ વર્તુળ પર આવેલા હોય તો એને આપણે વ્યાસ કહીએ છીએ, પણ વ્યાસને આપણે જીવા પણ કહી શકીએ છીએ, એ આપણે આગળ શીખી ગયા. એટલે આ A અને B જે ભલે વર્તુળના મધ્યમાંથી પસાર થાય છે
પણ એના અંત્ય બિંદુઓ વર્તુળના ઘટક છે. બરાબર, એટલે એ રેખાખંડ એબી અને રેખાખંડ પીક્યુ એ પણ શું થયા? વર્તુળની જીવા થઈ. બરાબર, એ પણ શું થઈ? વર્તુળની જીવા થઈ. એટલે આપણને કેટલી જીવાઓ મળી? તો કે ચાર જીવાઓ મળી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને આકૃતિ આપેલી હોય અને એના ઉપરથી આ રીતે પ્રશ્નના જવાબ લખવાના કીધા હોય તો આપણને લખતા આવડવું જોઈએ કે કોને વ્યાસ કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય અને જીવા કોને કહેવાય. હવે આ વસ્તુની ચોક્કસ માહિતી મેળવવા માટે આપણે શું કરવું પડે? એની વ્યાખ્યાની તૈયારીઓ કરવી પડે. તો આપણને જો વ્યાખ્યા આવડતી હશે તો આપણે વ્યાસ, ત્રિજ્યા અને જીવા ચોક્કસ રીતે આકૃતિની અંદરથી શોધી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ. નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. તમને આ રીતે એક કોષ્ટક આપવામાં આવે, વર્તુળ એ બી સી ડી અને ઈ આ રીતે એ વર્તુળ દોરેલા છે. બરાબર, અને એના ત્રિજ્યા અને વ્યાસ આપેલું છે. ત્રિજ્યા છે 8 સેમી, 12 સેમી. હવે જો એમાં 8 સેમી ત્રિજ્યા આપેલી છે, બીમાં ત્રિજ્યા આપેલી નથી, પણ તમને શું આપેલો છે? વ્યાસ આપેલો છે. તો આપણે ત્રિજ્યાના આધારે વ્યાસ શોધવાનો છે અને વ્યાસ આપ્યો હોય તો ત્રિજ્યા શોધવાની છે. તો આ આપણે કેવી રીતે કરી શકીએ? તો આ શોધવા માટે આપણને ત્રિજ્યા અને વ્યાસનું સૂત્ર આવડવું જરૂરી છે. ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસ ભાગ્યા 2, અને વ્યાસનું સૂત્ર છે 2 ગુણ્યા ત્રિજ્યા. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ કોષ્ટક પૂરું કરવાનું છે. ચાલો આપણે જોઈએ. પહેલું જુઓ, વર્તુળ એ. તો વર્તુળ એમાં આપણને શું આપ્યું છે? ત્રિજ્યા આપેલી છે. બરાબર, આપણે શું શોધવાનું છે? વ્યાસ શોધવાનું છે. તો વ્યાસનું સૂત્ર શું છે? 2 ગુણ્યા ત્રિજ્યા. બરાબર, તો આપણે વ્યાસનું સૂત્ર મૂકીએ, વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. હવે વ્યાસનું સૂત્ર છે 2 ગુણ્યા ત્રિજ્યા. બરાબર ને, તો આપણને શું શોધવા કીધું છે? વ્યાસ. તો ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 8 સેમી. બરાબર, એટલે 2 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે? 8 સેમી. એટલે 2 ગુણ્યા 8 સેમી. હવે 8 2 16 એટલે કેટલી થઈ ગઈ? 16 સેમી. તો આપણને વ્યાસ કેટલો મળ્યો અહીંયા ગાડી? 16 સેમી. બરાબર, એવી જ રીતે બી જોઈએ. બીમાં તમને વ્યાસ આપેલો છે અને ત્રિજ્યા શોધવા માટે કીધું છે. તો આપણે અહીંયા શું કરીશું? ત્રિજ્યાનું સૂત્ર મૂકીશું કે વ્યાસ ભાગ્યા 2. બરાબર, તો આપણને શું આપ્યું છે? વ્યાસ આપ્યો છે. તો વ્યાસ કેટલો આપ્યો છે? 18 સેમી. તો આપણે લખીશું 18 સેમી ભાગ્યા 2. હવે 2 9 18 એટલે કેટલા આવી ગયા? 9 સેમી. તો કેટલો હશે વ્યાસ? ત્રિજ્યા કેટલી હશે? 9 સેમી. હવે સી, એની અંદર તમને ત્રિજ્યા આપેલી છે અને વ્યાસ શોધવા માટે કીધું છે. તો આપણને ત્રિજ્યા કેટલી આપી છે? 12 સેમી. બરાબર, તો આપણે અહીંયા શું કરી દઈશું? વ્યાસનું સૂત્ર મૂકીશું, 2 ગુણ્યા ત્રિજ્યા પછી કરીશું 2 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે? 12 સેમી. બરાબર, કેટલા થશે? 12 2 24, 24 સેમી. તો આપણને વ્યાસ કેટલો મળ્યો? 24 સેમી. હવે ફરીથી જુઓ, વર્તુળ ડીમાં આપણને શું કહ્યું છે? ત્રિજ્યા શોધવા માટે વ્યાસ આપણને આપી દીધો છે. હવે વ્યાસ કેટલો આપ્યો છે? 22 સેમી. એની અંદર પણ આપણે શું કરીશું? ત્રિજ્યાનું સૂત્ર મૂકીશું, વ્યાસ ભાગ્યા 2. અને આપણે શું કરી દઈશું? સૂત્ર મૂક્યા પછી નીચે દાખલો કરીશું. કેટલા આપ્યો છે વ્યાસ? 22. તો 22 સેમી
ભાગ્યા બે બરાબર અગિયાર દુ બાવીસ એટલે કે અગિયાર સેમી. તો આપણને ત્રિજ્યા કેટલી મળી ગઈ? અગિયાર સેમી. એવી જ રીતે ઈ જો વર્તુળ ઈ માં તમને શું આપ્યું છે? ત્રિજ્યા આપેલી છે અને વ્યાસ શોધવા માટે કયો છે? તો આપણે શું કરવું પડે? અહીંયા ગાડી કોનું સૂત્ર મૂકવું પડે? આપણે શું શોધવાનો છે? વ્યાસ શોધવાનો છે, બરાબર ને? ત્રિજ્યા આપેલી છે તો આપણે વ્યાસનું સૂત્ર મૂકીશું, બે ગુણ્યા ત્રિજ્યા બરાબર બરાબર બે ગુણ્યા કેટલી ત્રિજ્યા છે? પંદર સેમી. કેટલી ત્રિજ્યા છે? પંદર સેમી. એટલે પંદર દુ ત્રીસ એટલે ત્રીસ સેમી. તો આપણને વર્તુળ ઈ નો કેટલો વ્યાસ મળી ગયો? ત્રીસ સેમી. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ કોષ્ટકમાં દાખલા ગણતી વખતે ધ્યાન કર્યું કે ત્રિજ્યા એ વ્યાસ કરતા અડધી છે, બરાબર ને? જો સોળ ના અડધા આઠ, અઢાર ના અડધા નવ, ચોવીસ ના અડધા બાર, બાવીસ ના અડધા અગિયાર અને ત્રીસ ના અડધા પંદર. એનો મતલબ શું થયો? કે ત્રિજ્યા એ વ્યાસ કરતા અડધી છે. ત્રિજ્યા એ વ્યાસ કરતા અડધી છે અને વ્યાસ એ ત્રિજ્યાનો બમણો છે. બમણો એટલે કે બે ગણો છે, એટલે કે આઠ ના બે ગણા સોળ, બરાબર ને? એટલે વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણો છે અને ત્રિજ્યા એ વ્યાસ કરતા અડધી છે, બરાબર?